नमस्ते विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनु हार्दिक स्वागत करे छे। धोरण एक विषय कलरव पाठ त्रण अजब जेवी वात छे। तो चलो आपणे अहीं पहेला गाईशुं, पछी हुं तमने समजावीश, तो मारी साथे साथे तमारे गावानुं छे। नानी मारी आँख ए ज्योति कांक कांक ए तो केवी अजब जेवी वात छे। नाक मारू नानू ए सूंगे फूल मजानू ए तो केवी अजब जेवी वात छे। नाना मारा कान ए सांभळे दईने ध्यान ए तो केवी अजब जेवी वात छे। नानू मोटू मारू ए बोले सारू सारू ए तो केवी अजब जेवी वात छे। नाना मारा हाथ ए ताड़ी पाड़े साथ ए ते केवी अजब जेवी वात छे। पग मारा नाना ए चाले छाना माना ए ते केवी अजब जेवी वात छे। तो आ काव्यना लेखक छे, कवि छे उपेन्द्राचार्य। तो विद्यार्थी मित्रों, अहीं આપેલું છે નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક, એટલે આંખો કેવી છે મારી, નાની નાની છે, એ કંઈકનું કંઈક જોવે છે, એ તો કેવી અજબ જેવી વાત છે, એ કેવી આમ નવાઈ લાગે એવી વાત છે। નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, નાક કેવું છે, નાનું છે, પણ ફૂલ સૂંઘે છે સરસ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે, એ નવાઈની વાત છે। નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન, એટલે કાન પણ કેવા છે એકદમ નાના, પણ સાંભળે છે ધ્યાન દઈને, એ કેવી અજબ જેવી વાત છે। નાનું મોઢું મારું એ બોલે સારું સારું, મોઢું કેવું છે નાનું, અને બોલે છે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે। નાના મારા હાથ એ તાળી પાડે સાત, એક હાથે તાળી પડાય ના, તો બે હાથ છે મારા તો તાળી પાડે સાથે, એ તે કેવી અજબ જેવી વાત છે। પગ મારા નાના એ ચાલે છાના માના, પગ કેવા છે નાના નાના, અને ચાલે છે છાના માના, એટલે ધીમે ધીમે ચાલે છે, એ તે કેવી અજબ જેવી વાત છે। હવે અહીં આપેલું છે નવા શબ્દો અજબ, કાંક, સાત, સાથ એટલે સાથે, અને ધ્યાન, આવા શબ્દો આપેલા છે। હવે ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્નના જવાબ આપણો। આપણે સાના વડે જોઈએ છીએ, સાના વડે જુઓ છો વિદ્યાર્થી મિત્રો, તો આપણે કાન વડે, સોરી આપણે આંખ વડે જોઈએ છીએ। કાન શું કામ કરે છે, તો કાન શું કામ કરે છે, સાંભળવાનું કામ કરે છે। આપણે તાળી શાનાથી પાડીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે તાળી શાનાથી પાડી શકાય, હાથથી, તો હાથ વડે તાળી પાડીએ છીએ। ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે, તો ગીતમાં આંખ, નાક, કાન, મોઢું, હાથ અને પગની વાત કરવામાં આવી છે। હવે જોડકા જોડો, આંખ આંખ જુએ કાંક, મારી આંખ જ્યોતિ કેવી છે, નાની આંખો કેવું જોવે છે, કાંક, તો શું જોવાય, ટીવી, તો અહીં આપણે શું કરીશું, ટીવી સાથે જોડીશું। નાક શું કામ કરે, નાકથી શું સૂંઘાય, ફૂલ, તો મારું નાક નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, તો અહીંયા ફૂલ સાથે જોડવાનું। કાન મારા નાના એ સાંભળે દઈને ધ્યાન, તો અહીંયા ધ્યાન દઈને એ સાંભળે છે, તો અહીંયા આના જોડે આવશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે વાંચો, તો ન મ જન, ન મ ન, ગ ગ ન, મન જગ જગન, મન ન જમ મગન। વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં પણ આ શબ્દો લખવાના છે અને અહીંયા બોલવાના પણ છે। હવે વિદ્યાર્થી મિત્રો આપેલું છે ઉદાહરણ મુજબ
જવાબ રંગ પૂરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું છે ગ, ઓળખો. તો ગમાં પીળો રંગ આપેલો છે. તો બીજો ગ આપેલો છે ક્યાંય? તો આ રહ્યો. તો અહીંયા પણ પીળો રંગ આવશે અને અહીંયા પણ પીળો રંગ આવશે. પછી અહીં આપેલું છે મ, ઓળખો. અહીં આપેલું છે મમાં પીળો રંગ પૂરેલો છે, પહેલું શોધીએ. તો અહીંયા પીળો રંગ આવશે, જમાં નહીં આવે, ઘ નહીં આવે, ન. પછી અહીંયા મમાં પણ પીળો રંગ આવશે. અહીં આપેલું છે ન, ઓળખો, નળનો ન. તો અહીંયા ન માં પીળો રંગ આપેલો છે, પછી અહીંયા ન આપેલું છે, અહીંયા પણ ન આપેલો છે. તો નને ઓળખી અને તેમાં પીળો રંગ પૂરવાનો છે. જ જ જમરૂખનો જ. તો અહીંયા જ ઉપર પીળો છે, તો અહીંયા એ જ છે. પછી બીજો ક્યાં છે? આ રહ્યો. તો અહીંયા પીળો રંગ પૂરવાનો રહેશે. વાંચો. ન મ ન ન મ, મગન જ મ, મનન નમ, જમન જમ, ગગન મગ જમ. તો આવી રીતના તમારે વાંચવાનું છે અને તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું પણ છે. અહીં આપેલું છે ઓળખો અને ગોળ કરો ગ. તો અહીંયા ગ ઉપર શું કરેલું છે? જુઓ, જ ગ, તો ગ ઉપર ગોળ આવ્યું. પછી પગ ર વ, તો ગ ઉપર ગોળ. ને મ ગ ર, તો ગ ઉપર ગોળ. અહીં આપેલો છે મ, તો એ ન મ, તો મ ઉપર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગોળ. પછી મ ગ, તો મ ઉપર ગોળ. જ મણ, તો મ ઉપર પણ ગોળ આવશે. એવી રીતના અહીંયા ન, તો ન મ ન, તો અહીંયા બે ન આપેલા છે, તો અહીંયા બે એ બંને ઉપર ગોળ આવશે. પછી ન ઘ ર, તો ગોળ. ગ ગ ન, જ, તો જ ન ક, ગ ર જ, ર જ ત, તો ગોળ આવશે. હવે આપેલું છે વાંચો અને જોડો. તો ગાન, તો અહીંયા ગાન ક્યાં આપેલું છે? આ રહ્યું. તો શું કરવાનું છે? વાંચી અને તેની સાથે જોડવાનું છે. નામ, તો નામ આ રહ્યું. તો નામ સાથે શું કરવાનું? જોડવાનું. પછી જાગ, તો આ રહ્યું. તો જાગ સાથે જોડવાનું. માગ, અહીં આપેલું છે, તો જોડી દે. ગાજ, તો ગાજ. અને છેલ્લું શું છે? જાન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચોપડીમાં પણ પૂરવાનું છે અને સાથે સાથે નોટબુકમાં પણ લખવાનું છે. થેન્ક યુ.